નમસ્કાર દિલોક સત્તા શો માં આપનું સ્વાગત છે। ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાંથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે। શામલીના એક યુવકે મહિલા પોલીસ સ્ટેશન પહોંચીને રજૂઆત કરી કે મારા લગ્ન કરાવી દો। યુવકનું કહેવું છે કે તેની હાઈટ 2 ફૂટ 3 ઇંચ છે, જેના કારણે તેને દુલ્હન નથી મળી રહી। આ યુવકે મહિલા પોલીસ સ્ટેશનમાં જઈને મદદ માંગી કે મેડમ મારા લગ્ન કરાવી દો, હું ક્યાં સુધી કુવારો રહીશ। યુવકની આ વાત સાંભળીને પોલીસ પણ દંગ રહી ગઈ। સમગ્ર મામલે ડિટેલમાં વાત કરતા પહેલા, જો તમે અમારો આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો અમારી ચેનલ દિલોક સત્તાને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો તેને લાઇક, ફોલો અને શેર જરૂર કરો। અહેવાલો મુજબ પોતાનું લગ્ન નહીં થવા પર પરેશાન આ યુવકનું કહેવું છે કે તેની હાઈટ ઓછી હોવાના કારણે તેને છોકરી નથી મળી રહી, અને છોકરી મળી પણ જાય છે તો ઘરના લોકો લગ્ન નથી કરાવતા। ત્યારબાદ હવે યુવકે મહિલા પોલીસ સ્ટેશનમાં જઈને લગ્ન કરાવવાની માંગ કરી। રિપોર્ટ અનુસાર શામલી જનપદના કેરાના કસ્બાના રહેવાસી 26 વર્ષીય યુવક મોહમ્મદ અઝીમની હાઈટ ઓછી છે। અઝીમની 5 બહેનો છે, જોકે અઝીમની હાઈટ ન હોવાથી તેના લગ્ન થઈ શક્યા નથી। આ વાતનું દુઃખ તેને સતત સતાવી રહ્યું છે, અને અંતે તે પોતાની આ ઈચ્છા લઈને કેરાના પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। અહેવાલો અનુસાર મહિલા પોલીસ સ્ટેશનમાં આ જીજી કર્યા બાદ અઝીમે કહ્યું કે તેના પરિવારના લોકો પણ તેના લગ્ન નથી કરાવી રહ્યા, જેના કારણે હવે તેને પોલીસ અને વહીવટી અધિકારીઓની મદદ લઈને લગ્ન કરાવવાની આ જીજી કરી છે। તો અગાઉ પણ અઝીમે ઘણી વખત અધિકારીઓને પત્ર લખીને સોશિયલ મીડિયા પર પણ વાયરલ કર્યા હતા। રિપોર્ટ અનુસાર આ લગ્નોત્સુક યુવક તેના લગ્ન માટે જિલ્લા અધિકારીથી માંડીને મુખ્યમંત્રીને પણ પત્ર લખી ચૂક્યો છે, તેમ છતાં પણ તેને કોઈ યુવતી નથી મળી રહી, તેથી હવે તે ખૂબ જ નિરાશ થઈ ગયો છે। યુવકની લગ્ન કરવાની આ વાત સાંભળતાની સાથે જ પહેલાં તો પોલીસકર્મી ખૂબ જ સ્તબ્ધ થઈ ગયા હતા, જોકે બાદમાં તેઓએ યુવકની પરેશાનીને જોઈ તેના લગ્ન કરાવવાની ખાતરી આપી હતી। બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઇક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।